રાજ્યમાં ઉનાળો આકરો બનતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં આજે તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો. જો કે વધારે તાપમાન લોકડાઉનમાં ફાયદાકારક થઈ રહ્યું છે, કારણ કે વધારે તાપમાન બપોરે 1 થી 5ના સમયગાળા દરમિયાન હોય છે, જેથી આકરા તાપમાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો પણ ઊંચે ચડી રહ્યો છે. રાજકોટમાં આજે 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને તેનો સીધો ફાયદો લોકડાઉનમાં પણ જોવા મળી રહ્યો છે. અત્યારે હું રાજકોટના રેસકોર્સ રોડ પર છું અને આપ જોઈ શકો છો કે જે રીતે જે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે. એકલ દોકલ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે. સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં લોકો 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે અને આ વખતે જ્યારે અત્યારે કોરોનાને લઈને લોકડાઉન છે ત્યારે લોકડાઉનમાં પણ આ જે ઉનાળાની કાળઝાળ ગરમી છે તે ફાયદારૂપ સાબિત થઈ રહી છે, કારણ કે લોકો છે તે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને રસ્તાઓ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એકદમ સુમસામ રસ્તાઓ અત્યારે જોવા મળી રહ્યા છે. જો આ જ રીતે જે કાળઝાળ ગરમી પડે તો જરૂરથી લોકડાઉનમાં તેની અસર પડે અને લોકો બિનજરૂરી રીતે બહાર ન આવે, જેનાથી જે લોકોને જરૂરથી એક ગરમીથી તો રાહત મળે, સાથે સાથે કોરોના સામેની લડાઈ છે જેમાં લોકડાઉન એક શ્રેષ્ઠ ઉપાય છે તેમાં પણ ફાયદો મળી શકે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.